હલો ફ્રેન્ડ્સ આ વિડિયોમાં આપણે પડતરનો ખ્યાલ કોને કહેવાય અને એની અંદર શું રહેલું છે એ વિગતોની માહિતી મેળવવા જઈ રહ્યા છે પડતરનો ખ્યાલ એટલે જેને અંગ્રેજીમાં કોસ્ટ કોન્સેપ્ટ કહેવાય છે આ ખ્યાલ અનુસાર ધંધાની મિલકતો હિસાબી ચોપડાઓમાં તેની પડતર કિંમતે દર્શાવવામાં આવે છે પડતર કિંમત એટલે મિલકત મેળવવા માટે કે પ્રાપ્ત કરવા માટે જે ખર્ચ કરવામાં આવ્યો હોય અથવા જે કિંમત ચૂકવવામાં આવી હોય તે બરાબર એટલે આ ખ્યાલ એવું બતાવે છે કે ધંધાની જેટલી પણ મિલકતો છે એ મિલકતો હિસાબી ચોપડામાં તેની પડતર કિંમતે દર્શાવવી જોઈએ બરાબર પડતર કિંમત એટલે શું પડતર કિંમત એટલે મિલકત મેળવવા માટે કે પ્રાપ્ત કરવા માટે જે ખર્ચ કરવામાં આવ્યો હોય તે ખર્ચ બરાબર અથવા કોઈ કિંમત ચૂકવવામાં આવી હોય તો એ કિંમત દાખલા તરીકે કોઈ મિલકત ખરીદવામાં આવી હોય તો એની જે ખરીદ કિંમત છે એ એની પડતર કિંમત થશે બરાબર એ જ રીતે ઘણી વખત ઘણી મિલકત ખરીદ્યા પછી એ મિલકતને કારખાના કે ધંધાના સ્થળ સુધી લાવવા માટે એનું વાહન ભાડું લારી ભાડું ગાડી ભાડું ચૂકવવામાં આવતું હોય તો એ પણ એની કિંમતમાં ઉમેરી દેવામાં આવે છે ઘણી વખત કોઈ યંત્ર પ્લાન્ટ મશીનરી વગેરે ગોઠવણી માટે પણ એની કિંમત ખર્ચ ચૂકવવામાં આવતો હોય છે તો આવા ગોઠવણી ખર્ચ જે છે એ પણ એની કિંમતમાં ઉમેરીને એની પડતર નક્કી કરવામાં આવતી હોય છે બરાબર એટલે પડતર એટલે બીજું કંઈ નહીં મિલકત મેળવવા માટે કે પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ ખર્ચ કરવામાં આવે બધા ખર્ચાને એની પડતર કિંમત ગણવામાં આવે છે જમીન મકાન યંત્રો પ્લાન્ટ મશીનરી ફર્નિચર વગેરે કાયમી મિલકતો જે કિંમતે ખરીદવામાં આવી હોય તે કિંમતે પાકાશ્રયોમાં દર્શાવવામાં આવે છે જો કે તેની ખરીદ કિંમત કે પડતર કિંમતમાંથી દર વર્ષે ઘસારાની રકમ બાદ કરીને પાકાશ્રયોમાં દર્શાવવામાં આવે છે બરાબર આપણે વાત કરીએ એ પ્રમાણે પાકાશ્રયોમાં એની ખરીદ કિંમત તો દર્શાવવામાં આવે જ છે પણ એ ખરીદ કિંમત કે પડતર કિંમતમાંથી દર વર્ષે કંપની એ મિલકતનો જે અંદાજીત ઘસારો છે વાર્ષિક એ ઘસારાની રકમ બાદ કરીને પાકાશ્રયોમાં દર્શાવતી હોય છે મિલકતની કિંમતમાં જે ફેરફાર થતા રહે છે તેની અસર હિસાબોમાં આપવામાં આવતી નથી દાખલા તરીકે એક મકાન વર્ષ બે હજાર દસમાં દસ લાખ રૂપિયાની કિંમતે ખરીદવામાં આવ્યું હતું હાલમાં આ મકાનની કિંમત પચાસ લાખ રૂપિયા હોય તો પણ ચોપડામાં તેની નોંધ દસ લાખ રૂપિયાની કિંમતે જ ઘસારો બાદ કર્યા પછી થાય બરાબર એટલે કે મિલકતોની કિંમતમાં ફેરફાર થતા રહે છે આપણે જાણીએ છીએ વધઘટ થતી રહે છે છતાં પણ હિસાબોમાં તો એની જે પડતર કિંમત હોય એ જ દર્શાવવામાં આવતી હોય છે જો અહીં ઉદાહરણ આપ્યું છે કે વર્ષ બે હજાર દસમાં એક મકાન દસ લાખ રૂપિયાની કિંમતે ખરીદ્યું હતું બરાબર હાલમાં આ મકાનની કિંમત દસ લાખથી વધીને પચાસ લાખ રૂપિયાની થઈ ગઈ છે છતાં પણ ચોપડામાં તો કેટલી કિંમતે દર્શાવીશું આપણે દસ લાખ જ જો કે ઘસારો બાદ કર્યો હશે વર્ષો વર્ષે બરાબર તો આ રીતે પડતરનો ખ્યાલ છે કર્મચારીઓની સંઘભાવના વફાદારી આવડત ગ્રાહકો સાથેના સારા સંબંધો વગેરે કંપની માટે એક મિલકત સમાન છે છતાં પણ તે હિસાબી ચોપડામાં દર્શાવાતી નથી કારણ કે તે માટે કંપનીએ કોઈ જ કિંમત ચૂકવી નથી તેની કોઈ પડતર હોતી નથી બરાબર આપણે જાણીએ છીએ કે કર્મચારીઓની જે યુનિટી છે સંઘભાવના વફાદારી આવડત ગ્રાહકોના સાથેના સારા સંબંધો કંપની માટે એક મિલકત સમાન છે હવે મિલકત જો હોય તો પાકા સર્વેમાં દર્શાવવું જોઈએ છતાં પણ કંપની એને મિલકત તરીકે વાર્ષિક હિસાબોમાં દર્શાવતી નથી કેમ કારણ કે એની કોઈ પડતર હોતી નથી આ મિલકત પ્રાપ્ત કરવા માટે કોઈ ખર્ચો નથી કર્યો બરાબર એટલે જેની કોઈ પડતર નથી તેને હિસાબોમાં પણ દર્શાવાશે નહીં બરાબર તો આ રીતનો જે ખ્યાલ છે એને પડતરનો ખ્યાલ કહેવાય છે